રવાજ છે કે રાતોરાત બદલાતી અને છાના ખૂણે રમાતી રમત એટલે રાજકારણ અને આવે છે રમત રમાય ભેસાણના પક્ષોમાં. ભેસાણ તાલુકા પંચાયતના બંને સભ્યો ભાજપમાં જોડાયા હતા તે ફરી કોંગ્રેસમાં આવી જતા તાલુકા પંચાયત પર હવે કોંગ્રેસનું રાજ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ભેસાણ તાલુકા પંચાયતમાં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામના 16 સીટમાંથી કોંગ્રેસે 9 સીટ જીતી હોય તેમજ ભાજપે 7 સીટ જીતી હતી અને આ કારણે શાસન માટે ભાજપ કોંગ્રેસ પોતપોતાના ઘોડા દોડાવવા કામે લાગી ગયા હતા. અચાનક જ 2 કોંગ્રેસના સભ્યો ભારતમાં ભળી જતા રાજકારણ ગરમાયું હતું અને આજે ફરી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાની આગેવાનીમાં કોંગ્રેસમાં પરત આવી ગયા હતા. હવે કોંગ્રેસના બંને સદસ્યોની ઘર વાપસી થતાં ભેસાણ તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. બોલો, આજે અમારા કોંગ્રેસ પાર્ટીના તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો અહીંયા અમે સાથે મળ્યા છે. સૌ પ્રથમ તો ભેસાણની જનતાનો 18 વર્ષનો હૃદયથી આભાર માનું છું કે તમે અહીંયા કોંગ્રેસની તાલુકા પંચાયત અકબંધ રાખી અને અમારા 9 સભ્યો અત્યારે અમારી સાથે છે. ભારતીય જનતા પાર્ટી જે રીતે ગંદી રાજનીતિ કરવા નીકળી છે, આ જિલ્લામાં તમામ 18 વર્ણ જાગી ગયું છે, બધાને ખબર પડી ગઈ છે જે રીતે અત્યારે ચાલે છે. અમારા બંને સભ્યોને કોસલાવી લલચાવી અને લઈ ગયા હતા, પણ આજે અમારા બંને સભ્યો સાથે છે, અમારી આખી કોંગ્રેસની ટીમ, અમારો આખો પરિવાર સાથે છે અને અહીંયાથી કોંગ્રેસની તાલુકા પંચાયત બેસશે. ભારતીય જનતા પાર્ટી જે વિચાર સાથે નીકળી હતી એ વિચારનો આજે ફિયાસ્કો થયો છે. જય જવાન, જય જવાન. ભેસાણ તાલુકા પંચાયતના 9 સભ્યો અમે સાથે છીએ અને રહેવાના છીએ અને સંપૂર્ણપણે અમારી બહુમતી છે અને તાલુકા પંચાયતની બોડી પણ અમે બેસવાના છીએ. જે કાંઈ પણ અમારા પરિવારની અંદર થોડું ઘણું ઘર્ષણ કરીને આ લોકોએ જે આમ તેમ કરીને જે તે કંઈ કર્યું હતું એ બધું એ વાહિક છે, વાતું છે. અમે ગયા હતા જઈ આવ્યા, એ બધું અમારી એ અંદરની જે ઓલી થોડીક હતી એ મનભેડ હતા અથવા એ બધું રેડી થઈ ગયું. કોંગ્રેસ છે એ કોંગ્રેસ રહેવાની છે અને કોઈ એમ કહેતું આ કોંગ્રેસને કોઈ ખરીદી શકે એવું આજ તકે કોઈ માઇકોલાલ પેદા નથી થયું. વિંડરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.